નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે હું છું દીપક આજે આપણા વિડીયોની અંદર વાત કરવાના છીએ કે ગુજરાતની અંદર આપણે ત્યાં જે છે હવે ઓગણીસ વીસ અને એકવીસ તારીખની આજુબાજુ વરસાદ વધવાનો છે તો કયા વિસ્તારોની અંદર વરસાદ વધશે ચોમાસું જે છે એ આપણે ત્યાં ક્યારે આગળ વધે એવી સ્થિતિ દેખાઈ રહી છે અને પ્રી મેન્સ એક્ટિવિટી એટલે કે ચોમાસા પહેલાની એક જે ગતિવિધિઓ છે એ કઈ જગ્યાએ થવાની શક્યતા છે અને ચોમાસા પહેલાની ગતિવિધિઓ વિશે થોડીક આપણે વાત કરીશું આ વિડીયોની અંદર તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે સૌથી પહેલા તમને વિનંતી છે કે તમે યુટ્યુબ ને સબસ્ક્રાઇબ કરી દેજો ફેસબુકને લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને બીજું ખાસ કે તમે આ વિડીયોને શેર કરી દેજો હવે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે ભાઈ આ જે ચોમાસું જે છે એ ક્યારનું એટલે કે લગભગ દસ જૂનની આસપાસ જે છે એ આપણે દક્ષિણ ગુજરાતની અંદર પ્રવેશી ચૂક્યું છે નવસારી સુધી પહોંચી ચૂક્યું છે પરંતુ એના પછી આગળ વધી રહ્યું નથી એની ઘણા દિવસથી આપણે વાત કરી રહ્યા છીએ અને એ પણ વાત કરી રહ્યા છીએ કે ચોમાસું અત્યારે નબળું પડી ગયું છે ના તો એ અરબી સમુદ્ર તરફથી આગળ વધી રહ્યું છે કે ના એ પશ્ચિમ બંગાળની શાખા જે છે એ આગળ વધી રહી છે ચોમાસું જે છે ત્યાં લગભગ સાતેક દિવસથી એક જ જગ્યાએ છે હવે અત્યારે જે સ્થિતિ છે એ મુજબ આપણે ત્યાં ગુજરાતની અંદર જે છે ચોમાસા પહેલાની ગતિવિધિઓ ચાલી રહી છે એટલે આપણે પેલા ચોમાસા પહેલાની ગતિવિધિઓ વિશે વાત કરી લઈએ તો ઘણા બધા લોકો કોમેન્ટમાં પૂછે છે કે ભાઈ અમારે ત્યાં વરસાદ નથી તમે આ માલો કે સુરેન્દ્રનગરની વાત કરી જામનગરની વાત કરી ગીર સોમનાથની વાત કરી અમરેલીની વાત કરી હવે હું તમને એક સમજ આપી દઉં એટલે એક વાત કરીએ થોડુંક સમજવા માટે કે ભાઈ ચોમાસા પહેલાની ગતિવિધિનો અર્થ એ છે કે એ કેટલાક વિસ્તારોમાં થાય અને કેટલાક વિસ્તારોમાં ના થાય દાખલા તરીકે બે દિવસ પહેલા જામખંભાળીયાની અંદર પુષ્કળ વરસાદ પડ્યો લગભગ છ થી સાત ઇંચ વરસાદ પડ્યો પરંતુ ખૂબ નાના વિસ્તારની અંદર વરસાદ પડ્યો પછી અમરેલી અને ભાવનગરમાં કેટલાક વિસ્તારોની અંદર વાવણી થઈ ગઈ પરંતુ કેટલાક વિસ્તારોની અંદર હજી આપણે ત્યાં વરસાદ પડ્યો નથી એનું કારણ જે છે એ કારણ એ છે કે ચોમાસા પહેલાની ગતિવિધિઓ જે છે એ સાર્વત્રિક વરસાદ નથી એટલે કે આખા ગુજરાતની અંદર સતત પડે એ પ્રકારનો વરસાદ નથી ચોમાસું જયારે આવે ત્યારે સાર્વત્રિક વરસાદ થાય એક સાથે સમગ્ર ગુજરાતની અંદર વરસાદ થાય અને વાવણી લાયક પ્રોપર વરસાદ થાય આની અંદર એવું છે કે ભાઈ એ બે કલાક સુધીમાં કોઈ પણ જગ્યાએ વાદળું બંધાય બે ત્રણ કલાકની અંદર વરસાદ પડે અને જોરદાર વરસાદ કેટલાક વિસ્તારોમાં પડી જાય ને કેટલાક વિસ્તારોમાં ના પડે એટલે તમારે ઘણી વખત એવું પણ થાય કે તમારે એક ગામની સીમમાં વરસાદ હોય પરંતુ બીજા ગામની સીમમાં વરસાદ ના હોય જયારે આપણે આગાહીની વાત કરતા હોય છે ત્યારે આપણે સમગ્ર જિલ્લાને લઈને વાત કરતા હોઈએ કે આ જિલ્લાની અંદર કોઈ પણ જગ્યાએ છૂટાછવાયા વરસાદ થવાની શક્યતા છે હવે અત્યારે આપણે વાત કરીએ કે ભાઈ ચોમાસા પહેલાની જે ગતિવિધિઓ છે એની અંદર વલસાડ છે નવસારી છે સુરત છે ડાંગ છે તાપી છે ભરૂચ છે એ પછી પૂર્વ ગુજરાતના વિસ્તારો ઉદેપુર છે એ તરફના વિસ્તારોની અંદર અને બીજું જે છે કે ભાઈ સૌરાષ્ટ્રની અંદર જે છે એ અમરેલી છે ભાવનગર છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે આ તરફના જે વિસ્તારો છે બોટાદના કોઈ વિસ્તારો છે એની અંદર અને કચ્છની અંદર જે છે એ ચોમાસા પહેલાની ગતિવિધિઓ થવાની શક્યતા આજે દેખાઈ રહી છે આવનારા બે ત્રણ દિવસ સુધી આ બધા વિસ્તારોની અંદર જે છે એ ચોમાસા પહેલાની ગતિવિધિઓ આપણે ત્યાં ચાલુ રહેશે ને એના કારણે જે છે કોઈ કોઈ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડશે કોઈ જગ્યાએ વધારે વરસાદ પડી જશે કોઈ જગ્યાએ વાવણી લાયક તો કોઈ જગ્યાએ માત્ર થોડા ઘણા છાટા એટલે કે આપણે જે કહીએ કે થોડા ઘણા ઝાપટા આવી અને પછી વરસાદ જતો રહેશે એવી સ્થિતિ દેખાશે દિવસ દરમિયાન વાદળો દેખાશે વાદળો બંધાશે એવી સ્થિતિ દિવસ છે હવે વાત કરીએ આપણે ચોમાસાની કે ભાઈ ચોમાસામાં આપણે ત્યાં શું સ્થિતિ થવાની છે અથવા તો એની સ્થિતિ શું છે ચોમાસાની એની આપણે વાત કરીએ તો પેલી વાત એ છે કે ભાઈ ઓગણીસ વીસ અને એકવીસ આપણે ત્યાં વરસાદમાં જે છે વધારો થવાનો છે જેમ આપણે વાત કરતા ભાઈ ચોમાસું થોડું મજબૂત બને એવી શક્યતા દેખાઈ રહી છે એનું કારણ છે કે ભાઈ સૌરાષ્ટ્ર જે છે ત્યાં અને અરબી સમુદ્ર જે છે ત્યાં એક જે છે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે ને એ સાયક્લોનિક છે ગુજરાતના વિસ્તારોથી લઈ મહારાષ્ટ્રના વિસ્તારોથી લઈ અને અરબી સમુદ્રના કેટલાક વિસ્તારોની અંદર જે છે વરસાદનું પ્રમાણ આવનારા ત્રણ ચાર દિવસ સુધી વધવાનું છે હવે એની અંદર આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ખાસ કરીને દાદરા નગર હવેલી દમણ એ તરફના વિસ્તારો પછી નવસારી છે વલસાડ છે સુરત છે તાપી છે ડાંગ છે નર્મદા છે ભરૂચ છે વડોદરા તરફના જે વિસ્તારો છે ત્યાં એ તરફના જે વિસ્તારો છે પછી પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ વધશે ખાસ કરીને આપણે જે છે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે એની અંદર આપણે ત્યાં ભારે વરસાદ કોઈ જગ્યાએ થવાની શક્યતા છે એની અંદર નવસારી છે વલસાડ છે તાપી છે ડાંગ છે આ તરફના જે વિસ્તારો છે એમાં કોઈ જગ્યાએ ભારે વરસાદ પણ આ ત્રણ દિવસ દરમિયાન થઈ શકે છે ચોમાસું જે છે એ આપણે વાત કરતા હતા કે ભાઈ બાવીસ તારીખ પછી જે છે આપણે ત્યાં ઓગણીસ તારીખ પછી આપણે ત્યાં ચોમાસું મજબૂત બનવાની શરૂઆત થઈ જશે એટલે મુંબઈથી લઈ કર્ણાટકના વિસ્તારોથી લઈ કોકણના વિસ્તારોથી લઈ ગોવાના વિસ્તારોથી લઈ એ તરફના વિસ્તારોની અંદર વરસાદ મજબૂત થઈને વરસાદ પડવાની શરૂઆત થઈ જશે આપણે ત્યાં જે છે બાવીસથી લઈ અને સત્યાવીસ અઠ્યાવીસ એટલે બાવીસ થી લઈને જૂના એન્ડ સુધી જે છે એ આપણે ત્યાં ચોમાસું આગળ વધે એવી શક્યતા દેખાઈ રહી છે એટલે બાવીસ તારીખ પછી એટલે મજબૂત થશે અને બાવીસ તારીખ પછી આપણે વરસાદ જે છે એ વધવાની શરૂઆત બીજા વિસ્તારોમાં પણ થઈ જશે એટલે આ ત્રણ દિવસો જે છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો ને સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર તરફના કોઈ વિસ્તારોમાં થોડો વધારે વરસાદ પડે બાકીના બધા વિસ્તારો જે છે એની અંદર આપણે વધારે વિસ્તાર વરસાદની અત્યારે શક્યતા દેખાતી નથી પરંતુ ચોમાસા પેલાની ગતિવિધિઓ જે છે એ ચાલુ રહેશે એવી શક્યતા દેખાઈ રહી છે બાવીસથી લઈ અને ત્રીસ જૂન સુધીની વચ્ચે જે છે એવી અપેક્ષા આપણે અત્યારે રાખી રહ્યા છીએ હાલની સ્થિતિ મુજબ એવું દેખાઈ રહ્યું છે કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર આપણે ત્યાં વરસાદ થઈ જવાની શક્યતા દેખાઈ રહી છે કારણ કે ચોમાસું આગળ વધશે આગળ વધશે એટલે મોટા ભાગના વિસ્તારોમાં આપણે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો કોમેન્ટ કરજો વિડીયોને શેર કરી દેજો વોટ્સઅપ ચેનલ ને તમે ફોલો કરી દેજો